गुजराती दाळ ભાત તો રોજ બધાના ઘરમાં બનતા જ હોય છે। તો રોજ બનતા દાળ ભાતને એકદમ પરફેક્ટ અને ટેસ્ટી કઈ રીતે બનાવવા અને બધી ટિપ્સ સાથે હું તમને આજે ગુજરાતી દાળ ભાત બનાવવાનું શીખવીશ। તો એ પણ આપણે આજે રસોઈયાની સ્ટાઇલથી એકદમ વરામાં બનતી દાળ અને છૂટા ભાત એ આજે બનાવીશું। તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। हेलो फ्रेंड्स, हूँ छूँ निकिता सरवैया, निकिस किचन में तमारू स्वागत करूँ छूँ। तो हवे दाळ भात बनावा माटे सौथी पहला अहींया मैं अर्धो कप तुवेरनी दाळ लीधेली छे अने पौणो कप भात एटले के बासमती राइस अहींया मैं लीधेला छे आखा भात ए लीधा। तो आटलू माप त्रण जणने आरामथी थई शके एटलू छे। तो सौथी पहला आपणे ने पलाळवाना छे। तो दाळने हूँ एकदम प्रॉपर बे थी त्रण पाणीए धोई लईश, ज्यां सुधी एनुं पाणी आवुं ચોખ્ખું ना थाय त्यां सुधी धोई એને 10 મિનિટ માટે પલાળીને રાખી દીધેલી છે। હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે દાળને આ રીતે એક કુકરમાં લઈ લઈએ। આ રીતે પલાળવાથી દાળ એકદમ એકરસ થઈ જશે, એટલે થોડી વાર જો તમારી પાસે ટાઈમ હોય તો પલાળીને રાખવી અને અડધા કપ તુવેરની દાળમાં આપણે 2 કપ જેટલું પાણી એડ કરીએ છીએ। તમે 2-2.5 કપ પાણી નાખી શકો। 1/4 ટીસ્પૂન જેટલી હળદર બાફવામાં જ એડ કરીએ છીએ અને સાથે આપણે 1/2 ચમચી જેટલું મીઠું એટલે કે થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। પછી આપણે લાસ્ટમાં ચાકીને નાખીશું અને દાળનો એકદમ સરસ સ્વાદ વધારવા માટે આપણે 1 ચમચી જેટલું એમાં ચોખ્ખું ઘી એડ કર્યું છે। તો આ રીતે ઘી એડ કરવાથી બાફવામાં એની સુગંધ એકદમ સરસ આવશે અને દાળ એકદમ ટેસ્ટી બનશે। અને આપણે 5 વિસલ આવવા દઈએ। હવે આપણે ભાતને પલાળી દઈએ। તો ભાત અહીંયા મેં પોણો કપ લીધેલા છે, 3 જણ આરામથી ખાઈ શકશે એટલા ભાત। તો આ રીતે ભાતને પણ 2-3 પાણીએ ધોઈ લેવાના છે એકદમ ચોખ્ખા। તો ભાતને પણ આપણે 15 મિનિટ માટે રાખી દીધેલા છે, તો આ રીતે એને રાખી દેવાના। અને હવે 2 ચમચી જેટલા સિંગદાણા અને 2 કોકમ લીધેલા છે એને એકદમ ગરમ પાણીમાં આ રીતે હું પલાળીશ। તો જ્યાં સુધી આપણું કુકર થાય ત્યાં સુધી આ સરસ પલળી જશે અને એકદમ સોફ્ટ થઈ જશે। હવે આપણું કુકર પણ થઈ ગયું છે, 5 વિસલ મેં આવા દીધેલી છે, તો એકદમ એકરસ દાળ થઈ જ ગઈ છે। તો હવે આપણે બ્લેન્ડરથી એને ઝેરી લઈએ। તો આ રીતે એને સરસ રીતે ઝેરી દેવાની એક રસ થાય ત્યાં સુધી। અને હવે આપણે એનો સીધો જ વઘાર કરી લઈએ। તો અહીંયા વરાની દાળમાં પહેલાં એ લોકો વઘાર કરે છે આ રીતે। તો એક મેં પોળા વાસણમાં રાખ્યું છે અત્યારે, 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી। જો તમને ઘી ના ફાવતું હોય તો તમે 3 ચમચી જેટલું તેલ પણ લઈ શકો, પણ ઘીથી એકદમ ટેસ્ટી બનશે દાળ। એટલે આપણે તેલ ને ઘી બેનો વઘાર કરીશું અને તેલ ને ઘી થઈ જાય એટલે 1/2 ચમચી એમાં રાઈ, જીરું આપણે લાસ્ટમાં એડ કરશું જેથી કરીને વઘાર બળી ના જાય, ફ્રાય થઈ જાય એટલે એમાં 2 તજ, 3 લવિંગ અને 1 મેં અહીંયા બાદિયાનું ફૂલ નાખેલું છે, એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે, અને 2 તમાલપત્રના પાન। હવે તમારી પાસે સૂકું લાલ મરચું હોય તો તમે એડ કરજો, અત્યારે મારા દીકરાને ખાવાનું છે એટલે મેં સ્કીપ કરેલું છે, અને 1/2 લીલું મરચું નાખ્યું છે અને 1 ઇંચ આદુનો ટુકડો મેં ખમણીને નાખેલો છે અને 8-10 લીમડાના પાન, અહીંયા મેં ફ્રેશ લીમડો યુઝ કર્યો છે। 1/4 ટીસ્પૂન જેટલી હું મેથી યુઝ કરું છું, વઘારમાં મેથી બહુ જ સરસ લાગશે અને કડવી પણ નહીં લાગે આ રીતે નાખશો તો। અને એકવાર વઘારને આ રીતે હલાવી દઈશ। હવે આપણે એના અંદર મસાલા કરવાના છે। તો મસાલા કરતાં પહેલાં સૌથી પહેલાં તો આપણે જે બાદિયા પલાળીને રાખેલા છે એને હું એડ કરી દઈશ, તો એકદમ સરસ ટેસ્ટ આવશે દાળમાં, એટલે બહારની દાળમાં હોય જ છે। અને અહીંયા મેં જે સિંગદાણા પલાળ્યા હતા એને પણ આ રીતે પાણી કાઢી અને એડ કરી દઈએ। હવે એકવાર હલાવી બધા મસાલા એડ કરી દઈએ। હવે મસાલા કરતાં પહેલાં હવે આપણે જીરું એડ કરવાનું છે 1/2 ચમચી, આ રીતે લાસ્ટમાં જીરું એડ કરશો ને તો એનો ટેસ્ટ સરસ આવશે, બળેલો નહીં લાગે અને એકદમ સરસ વઘાર થશે। તો આ રીતે વઘાર કરવાનો, અને હવે એના અંદર જ 1 ચમચી જેટલું લાલ મરચું મેં અત્યારે 1/2 નાખ્યું છે, પછી ફરી 1/2 એડ કરીશ એટલે 1 ચમચી લાલ મરચુંનો યુઝ કર્યો છે। ફરી 1/4 ટીસ્પૂન જેટલી આપણે આમાં હળદર એડ કરેલી છે, 1/2 ચમચી જેટલું ધાણા જીરું અને આટલી વસ્તુ નાખીએ એકદમ પ્રોપર હલાવી દઈએ। હવે આના અંદર આપણે 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે। હવે જાડી પાતળી કઈ રીતે તમે દાળ પીઓ છો એના પર છે, પણ આ થોડીક જાડી હોય છે વરાની દાળ એટલે આપણે થોડી જાડી રાખવાની છે। એના અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું આપણે બાફવામાં પણ મીઠું નાખ્યું છે એટલે ધ્યાનથી મીઠું નાખવાનું, ચાકીને એડ કરજો અને 1 ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું આ વઘારને। હવે વઘાર થોડો ઉકળી ગયો છે એટલે એના અંદર 2 પીસ જેટલો ગોળ આ રીતે એડ કરું છું, આ ખાટી મીઠી દાળ હોય છે એટલે ગળપણ ખટાશ ચડિયાતા હોય છે, અને ગોળ એકદમ ઓકળી ગયો એટલે તરત જ એના અંદર હવે આપણે આ દાળ બાફેલી રાખેલી છે એને એડ કરી દઈએ આ રીતે। હવે એક્સ્ટ્રા વઘાર કરવાની જરૂર નથી, આને બસ આપણે 8-10 મિનિટ માટે ઉકાળવાની છે,
आमां पण अर्धो कप पाणी नाखी धोईने એડ કરી દીધું છે। હવે આ ટાઈમે તમારે ચેક કરવાનું કે દાળ પતલી છે કે જાડી, તો એકવાર આ રીતે હલાવી દેવાનું। તમને જો થોડી પતલી કે એવી જોતી હોય તો થોડું વધારે પાણી એડ કરી શકો છો, બાકી આ રીતની કન્સિસ્ટન્સી અત્યારે બરાબર છે। હવે આપણે એને 7-8 મિનિટ માટે ઉકાળવાની છે, એટલે એનો કલર પણ ચેન્જ થવા માંડ્યો છે, તમે જોઈ શકો છો। હવે આપણે એના અંદર અડધા લીંબુનો રસ એડ કરેલો છે, કે તમે 2 ચમચી લીંબુ એડ કરી શકો, ને અડધો ટોમેટું એડ કરવાનું છે એકદમ ઝીણું સુધારેલું। હવે એકવાર એને ફરી ઉભરો આવવા દેવાનો છે, તો 2 મિનિટ ફરી રાખીશું। ટોટલ આપણે 8-9 મિનિટ જેવો ટાઈમ થશે દાળ બનતા, તો દાળનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે। હવે આપણી દાળ સરસ ઉકળી ગઈ છે, તો આના અંદર કોથમીર એડ કરી દઈએ લાસ્ટમાં, તો એનો દેખાવની સાથે સાથે સ્વાદ પણ એટલો સરસ આવશે। તો તમે જોઈ શકો છો ગુજરાતી એવી ખાટી મીઠી વરાની દાળ રેડી થઈ ગઈ છે। જો તમને આ દાળની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને વરાની દાળ ભાવે છે કે નહીં। તો જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। હવે આપણે બનાવી લઈએ ભાત। તો ભાત બનાવવા માટે અહીંયા મેં 6 કપ જેટલું પાણી, એટલે કે 3 ગ્લાસ જેટલું પાણી ઉકળવા મૂકેલું છે, અને ભાતને આપણે પહેલેથી 15 મિનિટ જેવા રાખેલા છે પલાળીને, તો એકદમ ફટાફટ બની જશે। હવે એના અંદર આપણે 1/2 ચમચી મીઠું એડ કરીએ છીએ, જેથી કરીને ભાત જલ્દી બની જાય, અને 1 ચમચી જેટલું તેલ। તેલ નાખવાથી ભાત એકનો દાણો એકદમ છૂટો છૂટો થશે અને એકદમ પરફેક્ટ ચડી જશે। તો હવે એક ઉભરો આવે પછી આપણે જે પલાળેલા ભાત હતા ને એને મેં પાણી નિતારી દીધેલું છે, અને એ ભાતને અંદર એડ કરી દઈએ। તો આ રીતે પલાળેલા ચોખા અંદર નાખી દેવાના, અને એને પણ 7-8 મિનિટ જેવો ટાઈમ લાગશે, કારણ કે ઓલરેડી આપણે એને 15 મિનિટ પલાળેલા છે, એટલા માટે ફટાફટ ચડી જશે। તો આ રીતે એને ઉભરો આવવા દેવાનો છે, ગેસની ફ્લેમ મીડિયમ રાખજો। તો એકવાર તમે જોઈ શકો છો ઉભરો આવી ગયો છે સરસ, ને ભાત પણ સરસ ચડ્યા હોય એવું દેખાવા લાગ્યું છે। તો એકવાર ચેક કરી લઈએ હલાવીને, તો દાણો આ રીતે પ્રેસ કરવાથી એકદમ સરસ ચડી ગયા છે એવું લાગે છે, અને સરસ ચેપાઈ જાય છે દાણો, એટલે આપણા ભાત રેડી થઈ ગયા છે। તો હવે આને એક ચાયણીમાં ચાળી લેવાના છે ભાતને, તો આ રીતે નીચે વાસણ રાખી ભાતને આપણે કાઢી લેવાના ચાયણીમાં, અને ઉપરથી 1 ગ્લાસ પાણી એડ કરવાનું। આ નોર્મલ પાણી જ છે, ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં, જેથી કરીને આ રીતે નાખવાથી ભાત બફાતા અટકી જશે અને એકદમ પરફેક્ટ એક એક દાણો છૂટો પડી જશે। તો આપણા ભાત પણ રેડી થઈ ગયા છે। જો વિડીયો ગમે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીએ એક નવી રેસીપી સાથે, થેન્ક યુ।